વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે, જેમાં પ્લે ગ્રુપથી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો. અને હા, સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે. અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે. તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો. સંપર્ક 91047-12136-9618-12703. તો હા, ભૂલ્યા વગર, લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, સીડી નગરની બાજુમાં, વિસનગર. વિસનગર શહેરની નવયુગ શિશુનિકેતનની ઓબ્જેસિયા સ્કૂલમાં અભ્યાસ કરતી બંને જોડિયા બહેનો ધરા ઠાકર અને ભૂમિ ઠાકરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર વિસનગર તથા ઓબ્જેસિયા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ અંગે અમે નવયુગ શિશુનિકેતનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈ અને સંચાલક તૃષાબેન દેસાઈની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. મને જણાવતા આનંદ થાય છે કે ઓબ્ઝર્વેશન ગ્રુપની અમારી નવી સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીની ધરા ઠાકર એ સમગ્ર વિસનગર સેન્ટરમાં બી ગ્રુપમાં એ પ્રથમ નંબર આવે છે અને એનો પર્સન્ટાઇલ 99.87 એનો પર્સન્ટાઇલ છે અને ગુજકેટમાં એને 120માંથી 111.75 માર્ક આવે છે. એટલે સમગ્ર વિસનગરની અંદર એનો પહેલો નંબર મેળવે છે અને અમારું ઓવરઓલ રિઝલ્ટ ખૂબ સારું આવ્યું સાયન્સ પ્રવાહમાં, ઇંગ્લિશ મીડિયમમાં. એ સૌ વિદ્યાર્થીઓને અમારો ખૂબ ખૂબ અભિનંદન. ગઈ સાલ પણ હેત પટેલ એ ઇવન ગ્રુપમાં આવીને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર એ પ્રથમ નંબર આવેલો અને એ જ ક્રમ આ વર્ષે પણ ખૂબ સારી રીતે અમારે ત્યાં જળવાઈ રહ્યો. સમગ્ર સ્ટાફની મહેનત એ દેખાઈ આવે છે અને ઇંગ્લિશ મીડિયમમાં ટ્યુશનની પણ જરૂર નથી પડતી બાળકોને, વિદ્યાર્થીઓને, અને એમને અહીંયા જ નીટ અને JEEની પણ ટ્રેનિંગ પ્રેક્ટિસ આપવામાં આવે છે. સો સૌ વિદ્યાર્થીઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન, ધરાને અભિનંદન અને સમગ્ર બીજા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ અમને જાણીને ખરેખર આનંદ થયો. અમારી સંસ્થામાંની બંને દીકરીઓ એ અમારું ગૌરવ વધાર્યું છે. જ્યારે ઓબ્જેસિયા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી આશિષભાઈ પંડિતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નવયુગ શિશુનિકેતન ઓબ્જેસિયા ગ્રુપને શાળાએ સતત બીજા વર્ષે પણ A1 ગ્રેડની પરંપરા જાળવી રાખી છે. અમારી શાળાની દીકરી ધરા ઠાકર એને બી ગ્રુપમાં વિસનગર કેન્દ્રમાં 99.87 PR સાથે પ્રથમ છે, A1 ગ્રેડ ધરાવે છે. નોટ ઓનલી દેટ કે એમાં ગુજકેટમાં પણ 111.75 પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. સાથે સાથે એમની બહેન ભૂમિ ઠાકર માત્ર એક માર્ક માટે A1 ગ્રેડથી વંચિત રહ્યા છે, જેનો થોડોક અફસોસ છે અમને. સાથે સાથે એ પણ જણાવતા અમને આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ માત્ર બોર્ડમાં નહીં પણ ગુજકેટ, JEE, નીટની પરીક્ષાઓમાં પણ સારી સફળતા સતત પ્રાપ્ત કરે છે. તો સાતત્ય અને સારું પરિણામ એ અમારા વિદ્યાર્થીઓ પરંપરા જાળવી રાખી છે, એનો અમને બહુ ખૂબ જ આનંદ છે. બંને દીકરીઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન. એમની ઉજ્જવળ કારકિર્દી માટે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વિસનગર કેન્દ્રમાં ધરા ઠાકરે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને સમગ્ર વિસનગર શહેર તથા નવયુગ અને ઓબ્જેસિયા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ સ્કૂલના સિતારાઓ સતત બીજા વર્ષે પણ ઝળક્યા છે અને આ અંગે અમે બંને દીકરીઓના પ્રતિભાવ જાણ્યા હતા. મારું નામ ધરા ઠાકર હૈ. મેરા બોર્ડ કે એક્ઝામ 99.87% આયા હૈ ઓર સાથ સાથ ગુજકેટ ઓર બોર્ડ દોનો મેં ભી ઇવન રેન્ક આયા હૈ. ઇસ સ્કૂલ મેં પ્રેક્ટિકલ ઓર જૈસે ગુજકેટ ઓર નીટ ઓર JEE સબકી અચ્છે સે તૈયારી કરવાતે હૈ ઓર પ્રેક્ટિકલ ભી હમે દો બાર કરવાયા હૈ. ઇસ બાર ઇસે કારણ મુજે
नीट के एग्जाम में बहुत हेल्प हुई है और कुछ गेट के भी मैं बहुत सारे टेस्ट लिए कल, इसी का मुझे प्रैक्टिस होती है। मेरा नाम रूबी ठाकर है और मेरे बोर्ड में 99.22% आए हैं और कुछ गेट में भी 107.5 मार्क्स आए हैं जिससे मैं हाईली सेटिस्फाई हूँ। हमारे स्कूल में हर रोज़ डेली डायग्नोसिस टेस्ट होते थे जिससे हमें बहुत कॉन्फिडेंस मिला नीट और JEE में, और स्टाफ और टीचर्स का ही बहुत सपोर्ट रहा है और पेरेंट्स टीचर दोनों का बहुत सपोर्ट रहा है, और जिसके हमें प्रैक्टिकल का भी हमें करा देते हर रोज़। मेरा नाम भूमि ठाकर है और मेरे बोर्ड में 99.22% आया है और गुजकेट में 107.5 मार्क्स आए जिससे मैं हाईली सेटिस्फाई हूँ। हमारे स्कूल में हर रोज़ डेली डायग्नोसिस टेस्ट होते थे जिससे हमें कॉन्फिडेंस मिला JEE नीट में क्वेश्चन अटैम्प्ट करने का, और हमें प्रैक्टिकल का भी प्रैक्टिस कराई थी जिसके कारण हमें नीट और JEE में भी बहुत मदद हुई, क्योंकि NTA में भी प्रैक्टिकल के क्वेश्चन पूछते जिससे हमें बहुत कॉन्फिडेंस मिला और हमारा टीचर और स्टाफ सबका सपोर्ट मिला। दो साल જ્યારે પોતાની બંને જોડિયા પુત્રીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ગુણ સાથે કેન્દ્રમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યારે માતા અને પિતાને પણ આ બાબતે ગર્વ થાય તો અમે તેમની પણ મુલાકાત લીધી હતી। સૌથી પહેલા તો સમગ્ર મેનેજમેન્ટ અને સ્કૂલ સ્ટાફ, સ્કૂલનો શૈક્ષણિક બિન શૈક્ષણિક બધા સ્ટાફનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આ સ્કૂલની અંદર અમે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ, અમારા બાળકોને જે જોઈએ છે એ બધું જ વિસનગરમાં એમને મળી ગયું। મારી દીકરી ધરા એ સમગ્ર વિસનગરમાં બી ગ્રુપમાં એ ફર્સ્ટ છે એવી અમારી જાણકારી છે। એનો રેન્ક A1 છે અને 99.87 એના પર્સન્ટાઇલ છે। ગુજસેટમાં બી એને 111.75 છે અને એવી રીતે થોડું અમને એ થાય છે, પણ ભૂમિ ખાલી એક જ માર્ક માટે A1 રેન્કમાં રહી જાય છે, નહીં તો આ સ્કૂલમાંથી જ 2 A1 રેન્ક અમે આપી શક્યા હોત। સાથે સાથે સ્કૂલનો જે સ્ટાફ છે એ બહુ કોઓપરેટિવ છે, એ છોકરાઓનું બધી જ બાબતમાં, ખાલી ભણવાનું જ નહીં પણ બીજી બાબતમાં પણ બહુ સારી રીતે ધ્યાન રાખે છે। એના સિવાય એક સજેશન કહો કે એક મેસેજ કહો તો બધા વાલીઓને એ આપવાનું કે ભાઈ આ 11-12 સાયન્સના તમે બહુ અઘરું ના લો, એ બહુ જ સરળ છે જો છોકરું નિયમિત તૈયારી કરે, અને એ તૈયારી કરવા માટે જો સ્કૂલ સક્ષમ હોય કરાવવા માટે, એ વખતે એમની તૈયારી થઈ ગઈ સ્કૂલની અંદર, બધું સમજાઈ ગયું, બધા કન્સેપ્ચ્યુઅલી બધું ક્લિયરન્સ થઈ ગયું, એના પછી છોકરું જાતે પ્રિપેરેશન કરે એ માટેનો સમય છોકરાને મળવો જોઈએ, અને એ રીતે આ સ્કૂલમાં આ બાબતની ખાસ ધ્યાન રાખવામાં આવી કે છોકરાને ઘેર પ્રિપેરેશન કરવા માટે ટાઈમ મળે, અને બિલકુલ એમને મળ્યો અને મળ્યો એટલે આટલું સારું રિઝલ્ટ લઈ શક્યા। સાથે સાથે હું તો પોતે શિક્ષણનો જ માણસ છું, હું કોલેજની અંદર પ્રોફેસર છું, તો એમનું જે કામકાજ છે એમાં એક કામકાજ મને બહુ સૌથી વધારે ગમ્યું કે ડેઇલી ડાયગ્નોસિસ સિરીઝમાં એ લોકો શું કરતા કે જે કન્સેપ્ટ ભણાયો હોય, જે થિયરી ભણાઈ હોય એનો ટેસ્ટ એના એ દિવસે લેવામાં આવે જેથી છોકરાના મગજમાં જો કોઈ પણ કચાશ રહી ગઈ હોય કન્સેપ્ટને લઈને તો એ પૂરી થાય। ફરી પાછું આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। મારી બંને દીકરીઓનું રિઝલ્ટ 10મા ધોરણ કરતાં 12મા ધોરણની અંદર વધ્યું છે, અને 12 સાયન્સમાં જનરલી એવું જોવા મળતું હોય છે કે 10મા કરતાં 12માનું રિઝલ્ટ ઘટતું હોય છે, પણ બંને દીકરીઓનું રિઝલ્ટ વધવાનું જે શ્રેય છે હું આ સ્કૂલને આપું છું કે એમણે માત્ર સાયન્સના વિષયો પર જ ધ્યાન નથી આપ્યું, ઇંગ્લિશ, કોમ્પ્યુટર છે, પ્રેક્ટિકલ છે, દરેકને એટલું જ મહત્ત્વ આપી અને એની તૈયારી કરાવડાવી જેથી ઓવરઓલ જે રિઝલ્ટ છે એ બંનેનું સારું આવી શક્યું છે। પ્રેક્ટિકલ અત્યારે જે નવી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જે ડિમાન્ડ છે એ પ્રમાણે પ્રેક્ટિકલ ઉપરના જે ક્વેશ્ચન્સ છે વધારે પૂછવામાં આવે છે, અને ક્વેશ્ચન્સ ત્યારે જ છોકરાઓ એને એટેન્ડ કરી શકે કે જ્યારે પ્રેક્ટિકલ જાતે કર્યા હોય, અને એટલા કારણસર જ JEE અને નીટમાં પણ એ સારું પરફોર્મ કરી શકે છે, અને એટલે સ્કૂલનો ખૂબ ખૂબ આભાર કે એમને બંને દીકરીઓનું પૂરતું ધ્યાન આપ્યું જેથી એ બધી જગ્યાએ બોર્ડ, ગુજકેટ અને આગળ નીટમાં પણ સારું પરિણામ લાવી શકે। ધન્યવાદ। વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ 8માં એડમિશન શરૂ થઈ ગયા છે, તો તારીખ 29/4/2024 થી તારીખ 6/5/2024 દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાસા એને વિસનગર, મોબાઈલ નંબર 9132
35451. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294935034, અલ્પેશ બારોટ 93774, 26544. વિસનગર કે ન્યૂઝ.